ઈસુ પાછો આવતું હા લગભગ 2000 વર્ષથી દુનિયાને વધારે ને વધારે લોકો ઈસુ ખ્રિસ્તને સુવાર્તા ઉનાતે હા ખ્રિસ્ત સમુદાય વધી રહ્યું હા ઈસે વચન આપચો હકા તો જગતને અંતમાં પાછો આવી ભલે તો આજ સુધી પાછો કાંઈ નહીં આવું હા પણ તો પોતાને વચન પૂરો કરી જે આપણે ઈસુને પાછા આવવાની વાટ ખેદી રહીએ હમ ત્યાં દેવ ઈચ્છા રાખતું હાકા આપણે એવા જીવન જીવજે જે પવિત્ર હોય ને દેવને માન આપતો હોય તો આપણે પાસે ઈચ્છા રાખતું હાકા આપણે બીજાને બી ત્યાં રાજ્ય વિશે કહેજે જે ઈસુ પૃથ્વી પર રત્નો તિયા તિય કયકા મારે શિષ્ય દુનિયાને બધી જાગે જઈને લોકો હોય દેવણે રાજ્ય વિશે સુવર્તાને પ્રચાર કરી ને પૂઠી જગતને અંતે હોવી ઘણી જાતિઓએ આ જુદી ઈસુ વિશે ઉનાય કાંઈ નહીં હા સ્વર્ગમાં જતા પહેલાં ઈસુ ખ્રિસ્તે કહ્યો કે જીણા અજુ ઉનાય નહીં હોય તેવા લોકો હોય સુવર્તા પ્રગટ કરા તિય કયકા જાયા ને બધી જાતિના લોકો હોય શિષ્ય બનાવવા ખેતે પાકણે કાપણી ફાગુ તિયા રહા ઈસુએ ઈ બી કયકા એક સેવક પોતાના સ્વામીથી મોટો કાંઈ નહીં રહેતો જીયા ઈયા જગતને લોકોએ મારે ધિક્કાર કદો એવી જ રીતે મારે ને દે તુમાય લોકો સતાવી ને મારી નાખી ઈયા જગતમાં તુમારે દુઃખ ભોગીવા પડી પણ હિંમત રાખા માય શેતાનને જો ઈયા જગત પર રાજ કરતું હા તેણે હારિવ્યું હા જો તુમે છેને સુધી મારે માટે વિશ્વાસુ રહા ત્યાં દેવ તુમાઈ બચાવી લોકો હારી કાજ હોવી ત્યાં વિશે ઈસુએ પોતાના શિષ્યો એક વાર્તા ઉનાવી તિયા કયકા એક માણે પોતાને ખેતામાં હાર બીવડો વાવ્યો જ્યાં તો હુતો નો ત્યાં ત્યાણે દુશ્મન આવો ને જંગલી બીવડો ગવણ બીવડા હારી વાવીને નાહી ગયો જ્યાં પીના ફૂટતા ત્યાં તિયા માણહણે દાસે કયકા માલિક તુયા તિયા ખેતામાં હાર બીવડો વાવી ન તિયા પૂઠી એ જંગલી બીવડા કાંથી આવા માલિકે કયકા કોઈ દુશ્મને ઈ બીવડો વાવ્યો હોય દાસોએ સ્વામીને જવાબ આપચુકા આમે જઈને જંગલી છાડવે ઉખડી નાખશે કા સ્વામીએ કયકા કાંઈ નહીં જો તુમે એવો કરહા તે તુમે કતરે ખવણે બીવડે બી ઉખડી નાખા કાપણીના સમય સુધી વાટ હેદા ને જંગલી છોડવાઈ ભેગે કરીને બોલણે હારું એક ઠીક કરી દેજા પણ ગવાણે મારે વખારે નહીં આવજા શિષ્યો વાર્તાને અર્થ સમજકતા કાંઈ નહીં એટલે તેણે ઈસુને સમજાવણે વિનંતી કદી ઈસુએ કયકા જીએ માણે હારે બીવડે વાવીએ તો મસીહણે પ્રતિનિધિત્વ કરતો હા ખેત દુનિયાને દર્શાવતો હા હાર બીવડો દેવણા રાજ્યણે લોકો હિ દેખાડતો હા જંગલી બીવડે તે ખરાબ માણહણે દર્શાવતે હા જીયા દુશ્મને જંગલી બીવડો વાવ્યો હા તે શેતાનણે દેખાડતો હા કાપણી દુનિયાના અંતણે ને ફસલ કાપવાવાલા દેવણા દૂતો હિ દેખાડતો હા જીયા દુનિયાને અંત હોવી ત્યાં જી લોકો શેતાનણે હા તે બધે લોકો હિ સ્વર્ગદૂત એકી હારી ભેગા કરી ને તીણા ધગધગતી આગમાં નાખી દેઈ જ્યાં ભયાનક પીડા રહી દાંત પીસતા રહી ને રડતા રહી ત્યાં ન્યાયી લોકો પોતાના પિતા દેવણે રાજ્યમાં સૂર્યણી જેવે ચમકી ઈસુએ ઈ બી કયકા જગતના અંત પહેલા તો પૃથ્વી પર પાછું આવી જેવી રીતે તો ગનો તેવી જ રીતે તો પાછું આવી તો માણહાણા શરીરમાં રહીને ને આકાશમાં વાડલા ઉપર આવી જીયા ઈસુ પાછું આવી તિયા જી ખ્રિસ્તીઓ મરીને હા તી મરીના માથે પાછે ઉઠી ને તીણે આકાશમાં મિલી તિયા જે ખ્રિસ્તીઓ તિયા સમય જીવતા રહી ને આકાશમાં ઉપર જાય ને જી મરીનામાંથી જીવતે ઉઠી તે ખ્રિસ્તી લોકો હારી બી મિલી જાય તે બધે તિયે ઈસુને હારી હોય તિયા પૂઠી ઈસુ પૂરેપૂરી શાંતિ ને એકતામાં પોતાના લોકો હારી હંમેશા રહી ઈસુએ વચન આપચકા જત્ર લોકો તિયા પર વિશ્વાસ કરતે હા તિયામાંથી બધા જ મુગટ આપવામાં આવી તી હંમેશા પૂરી શાંતિમાં દેવ હારી રહી ને રાજ કરી પણ જી ઈસુ પર વિશ્વાસ નહીં કરી તીણા દેવ ન્યાય કરી તો તીણા નરકમાં નાખી દઈ કે તે દુઃખમાં કાયમ માટે રડી ને દાંતે પીહી ને એક ની ઉનવાય તે વ્યાગ હંમેશા તીણા બાલતી રહી ને કીડા તીણા ખાવણ બંધ નહીં કરી ઈસુ જ્યાં પાછું આવી ત્યાં તો શેતાન ને ત્યાંના પૂરા રાજ્યને પૂરી રીતે નાશ કરી તો શેતાનણે નરકમાં નાખી દઈ જે તો ને જીણા દેવણે આધીન હોવાને બદલે શેતાનણે અનુસરવાનો પસંદ કદો તીણે હારી હંમેશા બોલતો રહી.
કહેકા આદમે ને હવાઈએ દેવણે આજ્ઞાને ની પાલ્યો ને ઈ દુનિયામાં પાપ આવો, હિયા ફાગુ દેવે તીણે શ્રાપ આપજો ને તીણે નાશ કરવાનો નક્કી કદો. પણ એક દિહી દેવ એક નવા આકાશ ને નવી પૃથ્વી બનાવી ને તી સંપૂર્ણ હોઈ. ઈસુ ને તિયાણે લોકો નવી પૃથ્વી પર રહી ને ઈયા જી કાંઈ બી હા ત્યાં ઉપર ઈસુ હંમેશા રાજ કરી. તો દરેક આમે નુછી દઈ ને ત્યાં દુઃખ ઉદાસી રડવાણ હુંડાઈ દર્દ કા પુઠી મરણ ની હોય. ઈસુ પોતાને રાજ્યમાં શાંતિ ને ન્યાયથી રાજ કરી ને તો હંમેશા પોતાને લોકો હોય હારી રહી.